અમારી માંગ એવી છે કે અમારી જે નેશનલ હાઈવે કોળીરોનું કામ ચાલતું હતું એમાં અમારી તમામ સુવિધાઓ ચીનવાઈ ગઈ છે આંગણવાડી રોડ રસ્તા નાળા અને બાલવાડીમાં વિશાળ તમામ સુવિધાઓ છીનવાઈ ગઈ છે એના અનુલક્ષીને અમે માંગણીઓ કરી હતી પણ એ માગણીઓ અમારી સંતોષોમાં આવી નહોતી અમારા વૃક્ષો છે વૃક્ષો આ લોકોએ બસો વૃક્ષ જે ખેતરમાં હતા એના પચાસ વૃક્ષનું વળતર આપ્યું છે અને બીજા એમ કે હવે તમારા નહોતા હવે જે તે વખતે એ લોકોએ ડ્રોનથી બી કેમેરાથી બી સર્વે કર્યું છે તો અમે એમ કહીએ છીએ કે અમારો જે છે તો એ તમને બતાવો તે જ અમે માંગીએ છીએ હવેથી અમે ઉંગ્ર આંદોલન કરીશું જે થાય એ કરી લઈશું કે જો ગુરુવારના રોજ અમારું સોલ્યુશન ના થાય તો ગુરુવાર તમારો શુક્રવાર અમારો અમે અમારા હક અને અધિકારની લડાઈ લડવા માટે જે બી કરવાનું થાય એ કરીશું ભારત માલા હાઈવે પ્રોજેક્ટ ફરી એકવાર જે છે તે વિવાદમાં આવ્યો છે અને ફરી એકવાર જે છે તે ખેડૂતો જે છે તે મેદાન પર આવ્યા છે

બાલવાડીમાં વિશાળ તમામ સુવિધા ચુનવાઈ ગઈ છે એના અનુલક્ષીને અમે માગણીઓ કરી હતી પણ એ માગણીઓ અમારી સંતોષોમાં આવી નહોતી એટલે આજે કામ બંધ કરાવવામાં આવ્યું હતું અને અમને પ્રાંત સાહેબ દ્વારા આવીને આશ્વાસન આપવામાં આવ્યું છે ગુરુવારે તમે રૂબરૂ આવો પ્રાંત કચેરી અને લેખિતમાં અમને તમે બાહાદરી આપીશું અને જો બાદરી લેખિતમાં આપવામાં ન આવે તો અમે શુક્રવારના રોજ ફરીથી આ રોડ બંધ કરાવી દઈશું ચોક્કસથી અમારી સાથે અન્ય એક બીજા ખેડૂત છે તેમની સાથે વાત કરીશું જે હાઈવેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં ખેતી કરવામાં કઈ રીતની મુશ્કેલી પડી રહી છે ને વારંવાર તંત્રને જાણ કરવા છતાં અત્યારે આપની માંગ સંતોષાઈ નથી ત્યારે આપ આ જે મેદાને આવ્યા છો શું કહેશો આ કોરિડોર હાઈવેની અંદર અમારી ખેતી માટે જે સોમાસ ઉપાક હતો એ તદ્દન સડી ગયો છે એક બી દાણો પાક્યો નથી એટલે અમારે હમણાં બાળકોને શું ખવડાવો એ પ્રશ્ન ઊભો થઈ ગયો છે બીજું કે અમારા ગામની અંદર સ્મશાન ઘાટ તોડી પાડવામાં આવ્યો છે આગળ અમે જે રીતે વખતે રસ્તો બંધ કરાયો તે વખતે જ સાહેબે એમ કીધું કે એક મહિનાની અંદર તમને અમે સ્મશાન ઘાટ બનાવી આપીશું આજ દિન સુધી સ્મશાન ઘાટનો પાયો નથી ખોદ્યો અને બીજું કે આ વસ્તી ગામ છે વસ્તી ગામની અંદર ફરતે ફરતે રસ્તો આવી ગયો વચ્ચે છે એક બી રસ્તા માટે માણસો નવર જવર માટે એક બાકોરું બી મૂક્યું નથી અને બીજું છે કે અમારા વૃક્ષો છે વૃક્ષો આ લોકોએ બસો વૃક્ષ જે ખેતરમાં હતા એના પચાસ વૃક્ષનું વળતર આપ્યું છે અને બીજા એમ કે હવે તમારા નહોતા હવે જે તે વખતે એ લોકોએ ડ્રોનથી બી કેમેરાથી બી સર્વે કર્યું છે તો અમે એમ કહીએ છીએ કે અમારો જે છે તો એ તમને બતાવો તે જ અમે માગીએ છીએ બીજું કંઈ વસ્તુ માગતા નથી એટલે અમને આ વસ્તુ પૂરી પાડે ના પાડે તો હવેથી અમે ઉગ્ર આંદોલન કરીશું જે થાય એ કરી લઈશું ચોક્કસથી અમારી સાથે યુવા છે તેમની સાથે વાત કરીશું કેમ કે આવનારા સમયમાં જે છે તે યુવાઓને જે આ જે છે તે તમામ સુવિધાઓ જોતી હોય છે શું કહેશો મૂળભૂત સુવિધાઓમાં અત્યારે શું નથી મળી રહ્યું મૂળભૂત સુવિધામાં પહેલાં તો અમારે વીજળીનો વિસ્થાપિત ઘરોમાં વીજળીની સગવડો નથી ત્રણ વર્ષથી અમે વીજળીને અલાકી વેઠી રહ્યા છીએ બીજા નંબરે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પાણીનો કોઈ નિકાલ નથી એના માટે પણ અમને બહુ તકલીફ પડી રહી છે પાક નિષ્ફળ ગયેલો છે એનું પણ વળતર અમને કોઈ ચૂકવવામાં આવેલ નથી ખૂબ જ તકલીફો વેઠવી પડી રહી છે ત્રણ વર્ષમાં કોરિડોર નીકળવાથી ચોક્કસથી અમારી સાથે ત્રણ વર્ષથી જે આ હાઈવે માટે લડત લડી રહ્યા છે ગામ સાથે તે તેવા મુકેશભાઈ ડાંગી જે છે તે આદિવાસી આગેવાન અમારી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો મુકેશભાઈ આજે અલ્ટિમેટમ આપ્યા બાદ આજે ક્યાંક ને ક્યાંક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મામલો જે છે તે થાળે પાડવામાં આવ્યો છે કઈ રીતનું અલ્ટિમેટમ ફરી એકવાર આપવામાં આવ્યું અમે ત્રણ વર્ષથી લડાઈ લડતા જઈએ ને આવ્યા અમારી મૂળભૂત સુવિધાઓ માટે અને બે ચાર વાર સર્વે કરાયું તે છતાં અમને લોલીપોપ આપવામાં આવી રહેલ છે આજે જે અમે ત્રણ તારીખના રોજ જે હાઈવેનું કામ બંધ કરાવ્યું એટલે પોલીસ કાફલો દોડી આવેલ અને પ્રાંત અધિકારીશ્રી અમને વચન આપેલ છે કે તારીખ પાંચ ડિસેમ્બરના રોજ ગુરુવારે તમે અગિયાર વાગે આવો અને અગિયાર વાગે જે જવાબદાર અધિકારીઓ છે જે અમારી સત્તર માંગણીઓના એ તમામ અધિકારીઓની મિટિંગ કરી અને તમને લેખિત આપવામાં આવશે પણ ત્રણ ત્રણ વર્ષ સુધી અમારી સુવિધા બાબતે અમને સાંભળવામાં આવેલ નથી કે કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવે આવેલ નથી એટલે પાંચ તારીખે પણ અમને વિશ્વાસ તો નથી જ તેમ છતાં અમે પ્રાણ સાહેબનું માન રાખી અને ગુરુવારના દિવસ માટે આજની જે અમારું આંદોલન છે મુલતવી રાખીએ છીએ પણ અમે પ્રાણ સાહેબ શ્રીને બધા ખેડૂતોની હાજરીમાં ચીમકી આવી છે કે જો ગુરુવારના રોજ અમારું સોલ્યુશન ના થાય તો ગુરુવાર તમારો શુક્રવાર અમારો અમે અમારા હક અને અધિકારની લડાઈ લડવા માટે જે બી કરવાનું થાય એ કરીશું જો ગુરુવારના રોજ યોગ્ય નિર્ણય ના આવે તો અમારા જે ખેડૂતો છે ત્રણ વર્ષની અંદરથી આ મૂળભૂત સુવિધાઓ માટે હેરાન થતાં જઈને આવ્યા છે એટલે હવે અમે લડી લેવાના મૂળમાં એક આક્રમક અને ઉગ્ર આંદોલન શુક્રવારના રોજથી ચાલુ કરીશું અને એ પેટે જે પણ કંઈ થશે અમે જાણીએ છીએ કે આ લોકો અમારી જે મૂળભૂત સુવિધા છીનવી લે છે અમારી જમીન છીનવી લેવાના છે અને અમારા હક અને અધિકાર માટે લડતા જે અમારા આદિવાસીઓ છે એમને નક્સલવાદ એક નામ આપશે અને નક્સલવાદના નામે એન્કાઉન્ટરમાં ખપાવવાનું સરકાર ઈચ્છી રહ્યું હોય અમે કોઈ પણ કાર્યકર્તા ખચકાઈશું નહીં ગુરુવારે અમે પ્રાંત સાહેબને આપ્યો છે પણ શુક્રવારનો રોજથી જે થશે એ જોવા જેવી થશે ચોક્કસથી અમારી સાથે તમામ ખેડૂતો હતા તેઓ હવે લડી લેવાના મૂળમાં છે ત્યારે વહીવટી તંત્ર હવે આગામી સમયમાં શું આનું નિરાકરણ લાવે છે તે તો હવે જોવું રહ્યું સ્વામી ગુજરાત તક દાહોદ